નમસ્કાર દર્શક મિત્રો અરાઉન્ડ ગુજરાતમાં તમારું સ્વાગત છે હું છું તમારી સાથે રોશની અરવલ્લી જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમ શરૂ થયા છે જિલ્લાના ગ્રામ વિકાસ પંચાયત આરોગ્ય અને શહેરી વિભાગના બસો પચાસ કર્મચારીઓને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એનજીઓ વનિતા શિશુ વિહાર સંસ્થાના માધ્યમથી વિશેષ તજજ્ઞો દ્વારા બે દિવસની સઘન તાલીમ શરૂ કરવામાં આવી છે આ તાલીમમાં પચીસ જેટલા વિષયો કવર કરાયા છે નવા બની રહેલા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ કર્મચારીઓ રોટેશન મુજબ ફરજ બજાવશે કોવિડ ગાઈડલાઇન્સ મુજબ એક બેચમાં ફક્ત પચીસ તાલીમાર્થી જ પસંદ કરાયા છે અને ગાઈડલાઇન્સનું પણ ધ્યાન રાખવામાં આવશે મોડાસા ફાયર વિભાગ દ્વારા દરરોજ તાલીમના સ્થળે ફાયર ડેમો અને મોકડ્રીલ યોજવામાં આવશે આ તાલીમ વર્ગની જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા નિવાસી અધિક કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવશે તાલીમ કાર્યક્રમને આજ રોજ સંસ્થાના પ્રમુખ નીરુબેન પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો તાલીમનું આયોજન રૂપરેખા ડીપીઓ ડિજાસ્ટર કે પટેલ અને નાયબ મામલતદાર ડિજાસ્ટર હર્ષાબેન દ્વારા તૈયાર કરી જે તે વિભાગોને જણાવવામાં આવેલ છે મોડાસામાં કૃષિ બિલને લઈને મોડાસા ચાર રસ્તા ખાતે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો હતો કોંગ્રેસ દ્વારા બિલ ફાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કૃષિ બિલને લઈને આક્ષેપ કર્યા હતા અને વધુમાં કહ્યું હતું કે કૃષિ બિલથી ખેડૂતોને કોઈ પણ ફાયદો નહીં થાય વિરોધ દરમિયાન કોંગ્રેસના દસ જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ભગવાનનું બીજું ઘર એટલે ઘરડાઘર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નવા રાબડિયા ખાતે આયશ્રી ખોડિયાર એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા જીવનજ્યોત જ્યોત વૃદ્ધાશ્રમનો શુભારંભ થયેલ છે જેમાં નિરાધાર નિસહાય અપંગ અશક્ત વૃદ્ધોની સેવા અર્થ પાલ્લાના વતની યોગેશભાઈ પટેલની નિસ્વાર્થ ભાવના સેવા હેતુથી વૃદ્ધાશ્રમનું નિર્માણ કરેલ છે આ પ્રસંગે ધારાસભ્ય જિજ્ઞેશભાઈ સેવક માજી ભાજપ પ્રમુખ જે પટેલ મહામંત્રી જયદીપભાઈ બારોટ હિંમતસિંહ તથા રાજ રાવજીભાઈ પટેલ હાજર રહ્યા હતા એપીએમસી ચેરમેન ગોવિંદભાઈ પટેલ તથા મનોજભાઈ પટેલ ડાયરેક્ટર ગુજકોમા સોલ હાજર રહ્યા હતા દેગમડા તીર્થભૂમિના મહંત શ્રી અરવિંદ ગીરીએ આશીર્વાદ પાઠવ્યા હતા જો તમે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે માઉન્ટ આબુ જવાનું વિચારી રહ્યા હોય તો થોભી જજો કારણ કે વિદેશમાં જોવા મળેલા કોરોનાના નવા પ્રકારના કારણે આગામી ધાર્મિક તહેવારોને ધ્યાને રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી આબુ જનારા ગુજરાતીઓ માટે ઝટકો લાગી શકે તેવી જાહેરાત કરવામાં આવી છે એકત્રીસમી ડિસેમ્બર રાત્રિના આઠથી એક જાન્યુઆરી સવાર સુધી આબુમાં કરફ્યુ લગાવવામાં આવ્યું છે જેના કારણે એકત્રીસ ડિસેમ્બરે માઉન્ટ આબુ જલસો કરવા નહીં જઈ શકાય एक जानेवारी ती टोल प्लाजा परती पसार थनारा फोर वीलर वाहन उपर ફાસ્ટેગ જરૂરી બની જશે ફાસ્ટેગ વગરના વાહનોનું રજીસ્ટ્રેશન આવતીકાલથી બંધ કરી દેવામાં આવશે અને આ માટેનો સત્તાવાર ઓર્ડર બહાર પડી ગયો છે અને સાથોસાથ આ સંબંધમાં આરટીઓ દ્વારા તમામ ડીલરોને નવા દિશાનિર્દેશો જાહેર કરી દેવામાં આવ્યા છે આવતીકાલથી દરેક પ્રકારના ફોર વ્હીલર માટે ફાસ્ટટેગ અનિવાર્ય બની જશે ફાસ્ટેગ વિનાના વાહનોનું રજીસ્ટ્રેશન બંધ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે લખનઉ આરટીઓના અધિકારીએ જણાવ્યું છે કે નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વિનાના વાહનોને ટોલટેક્સમાં છૂટ આપવામાં આવશે નહીં આવતીકાલથી ચેકિંગ ટીમો દ્વારા વાહન ચાલકોને ચેતવણી પણ આપવામાં આવશે એનએચઆઈના પરિયોજના ડાયરેક્ટર દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે ટોલટેક્સમાં મુક્તિ આપવાની યોજના વાહન ચાલકોને ફાસ્ટટેગ પ્રત્યે આકર્ષિત કરવા માટે લોન્ચ કરવામાં આવી છે અને દરેક ફોર વ્હીલર પર ફાસ્ટટેગ લગાવવું અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે હાલોલમાં રહેતી અને ધોરણ બારમાં અભ્યાસ કરતી સત્તર વર્ષની નંદિની સાહે કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરિવાર નંદિનીને સારવાર અર્થે વડોદરાની સવિતા હોસ્પિટલમાં લાવ્યો હતો જ્યાં તબીબે નંદિનીની બ્રેઇન ડેડ હોવાની માહિતી પરિવારને આપી હતી બાદમાં પરિવાર દ્વારા નંદિનીના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો હોસ્પિટલ સત્તાધીશોએ ઓર્ગન વહેલી તકે ટ્રાન્સફર કરવાના હોવાથી વડોદરા પોલીસની મદદ લઈ હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી

ડેટ છે ત્યારે પછી મેં એવું લીધું જલ્દીનું કે મારી બાળક તો મારી પાસે નથી રહી પણ આજે મારા ઘરે તો અંધારું થઈ ગયું છે બીજાના ઘરે અજવાળું થાય અને કોરોના કાળને લીધે જે લોકો અત્યારે જરૂર જરૂરિયાતમંદવાળા રહી બે રહ્યા છે મારા જેવા મા બાપ જે રોઈ રહ્યા છે એ લોકોના ઘરે એમનું બાળક હસતું રમતું થાય અને મને એવું થાય કે મારી બાળકી ત્યાં જીવિત છે અને કોઈની જિંદગી આગળ વધે એકચ્યુઅલી નંદની શાહ કરીને પેશન્ટનું નામ છે સત્તર વર્ષની એની એજ છે પેશન્ટ ક્રિટિકલ કન્ડિશનમાં સવિતા હોસ્પિટલમાં સત્તર ડિસેમ્બરે એડમિટ થયેલી પેશન્ટ આવે ત્યારે ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં હતી અમારો પહેલો પ્રયત્ન એવો હતો કે પેશન્ટને ક્રિટિકલ કન્ડિશનમાંથી એમને સેવ કરીએ એટલે અમારી ટીમ અને કન્સલ્ટન્ટ ટીમ દ્વારા પૂરા પ્રયત્ન કરવામાં આવે સમય જતાં પેશન્ટનું બ્રેઇન ડેમેજ થતું હતું અને એમનું બ્રેઇન ડેડ થવાની પોઝિશનમાં હતું અમે અમારા પ્રોટોકોલ્સ પ્રમાણે ડૉક્ટર્સ અને ડૉક્ટર્સની ટીમ અને અમારા રિલેટિવ સાથેની કન્ટિન્યુઅસ મિટિંગ ચાલી એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે રિલેટિવ્સની ઈચ્છા એવી હતી કે અમને ઓર્ગન ડોનેશન કરવા છે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિને ભાજપ દ્વારા દેશભરમાં સુશાસન દિનનો કાર્યક્રમ યોજાવાનો છે તેમાં રાજ્યકક્ષા કાર્યક્રમ ગાંધીનગર ખાતે મહાત્મા ગાંધી મંદિર ખાતે યોજાશે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજરી આપશે જ્યારે રાજકોટ ખાતેના કાર્યક્રમ માર્કેટયાર્ડ ખાતે યોજાવાનો છે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણા ખાતે આ કાર્યક્રમમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સરદાર સરોવર બંધ ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિવિધ પ્રોજેક્ટ્સના સરળ અમલીકરણ સંચાલન જાળવણી માટે ત્રણસો તેર જેટલા અધિકારીઓ કર્મચારીઓનું માનવબળ કાર્યરત થશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દિશાનિર્દેશોને પગલે સામાન્ય વહીવટ વિભાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી હેઠળ વિવિધ સર્વગ્રહનું આ મહેકમ મંજૂર કર્યું છે અમદાવાદ શહેરમાં નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને વારસાઈનો હક મળે એવી માંગ સાથે આજ સવારથી શહેરમાં ફરજ બજાવતા સત્તર હજાર સફાઈ કર્મી હડતાલ પર ઉતરી ગયા છે આજ સવારથી બોડકદેવ ખાતે આવેલી ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસે મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ એકઠા થયા છે જેને પગલે બોડકદેવ ઓફિસના દરવાજા બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અન્ય કામ માટે આવતા લોકોને પણ અંદર જવાની મનાઈ ફરવામાં આવી છે આ હતા આજના અરાઉન્ડ ગુજરાત સમાચાર વધુ સમાચારો જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે કે તમારો વિસ્તાર તમારી વાત અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત